श्री दर्शना धोड़किया संस्मरणों पुस्तक ओटला दाओ प्रकरण 30 विराटनगर थी हस्तिनापुर भणी 1985 थी 2008 दरमियान 23 वर्षों में मारी मातृसंस्था एवी भूजनी रामजी रवजी लालन कॉलेज में गुजराती अध्यापन करता करता गोरखनाथ ने याद करीने कहूँ तो हसीबा खेलीबा धरीबा ध्यान नी मनुदशा में तद्दन निजानंद में गाड़िया। अमारी कॉलेज ए समय गुजरात यूनिवर्सिटी साथे जोड़ायेली हती, जेनु मूल केन्द्र छेक अमदावाद हतु। आवन जावननी सगवड़ों अभाव ने सौनी आर्थिक परिस्थिति पण एकंदरे मध्यम कक्षानी। अमदावाद सुधीनु आवागमन भाग्येज कोईने करवू पोसाय, तेथी परीक्षण निरीक्षण नी जवाबदारीओ कच्छना अध्यापकों ने फाड़े भाग्येज आवती। वर्ष दरमियान अध्ययन अध्यापन में ने कॉलेज ने लगता जुदा जुदा कामों में गड़ाडूब रहेवा छता सौने वाचन मननों अध्यापक ने छाजतो ने तेनो स्वधर्म गणाय तेवा व्यवसायनों पूरतो अवकाश रहतो। 21मी सदीना आरंभे आम तो गुजरात ने पण विशेषतः कच्छ प्रदेश ने स्पर्शता बे मोटा वळाक बिंदु आव्या, जेणे कच्छ प्रदेशनी ने व्यक्तिगत रीते मारी पण दिशा बदलवामां बहु मोटी भूमिका भजवी। एमानुं पहेलुं बिंदु ते 2001 भयानक भूकंप, जेणे आरंभे कच्छ प्रदेशने धरमूळथी विखेरी नाख्यो ने पछीथी तेने बेठो करीने दोड़तो करवामां पण आज घटना कारणभूत बनी, जेणे कवि कलापीने अमर बनावेली पंक्ति जे पोषतुं ते मारतुं नो क्रम पलटावीने मारतुं ते पोषतुं मां कच्छ प्रदेश ने रूपांतरित कर्यो। प्रदेश ने अनेक रीते नवी तको सांपड़ती रही ने प्रजा में आधुनिक परिबड़ोए नवीन संचार कर्यो। बराबर आवुंज बीजू वणाक बिंदु एटले कच्छ ने मळेली क्रांतिगुरु श्यामजी कृष्ण वर्मा कच्छ यूनिवर्सिटी नी बहु मोटी भेट, जेने मारा जीवन ने जुदी दिशा आपवामां बहु मोटो भाग भजव्यो। યુનિવર્સિટી સ્થપાતા ભાષાભવનમાં ગુજરાતીના પ્રોફેસરની જગા ઊભી થઈ ને લાલન કોલેજથી સ્થળાંતરિત થઈને હું યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાઈ મારી વિદ્યાકીય અને અધ્યાપકીય કારકિર્દીના સતત સાક્ષી ને સાથી રહેલા લાલન કોલેજના પગથિયાં ઉતરવા મારા માટે સહેલા નહોતા, પણ મેં આજ સુધી નિરીક્ષ્યું છે તેમ અમારી આ સંસ્થાની ભૂમિનો જાદુ કહો કે રહસ્ય એ હતું કે જેણે જેણે આ ભૂમિને ચાહેલી, તેનો આદર કરેલો, તેની ઉપાસના કરેલી, તેને માટે આ ભૂમિના પગથિયાં ઉતરવા માટે નહોતા પણ બીજી જગ્યાના સોપાનો પ્રતિ જે તે વ્યક્તિના આરોહણની ગતિ કરાવવા માટે એનું નિર્માણ થયેલું હતું। વિપક્ષે જે કોઈએ આ સંસ્થાને ક્યારેક પણ દૂભવી હતી તેવી વ્યક્તિઓને બાવળું ઝાલીને આ સંસ્થાએ દૂર કર્યાની અનેક ઘટનાઓની હું સાક્ષી રહેલી। મારી આ માતૃસંસ્થાએ કુલ 26 વર્ષ મારું લાલન પાલન કરીને મને મોટી કરી અને અન્ય સંસ્થાના હાથમાં સુપ્રત કરીને મને નવા શૃંગોનું આરોહણ કરવા ભણી પ્રેરી દોરી। 1953 સ્થપાયેલી અમારી લાલન કોલેજ ગુજરાતનું ગૌરવ બનીને અદ્યાપી ટટ્ટાર ઊભી રહી ને અનેક મહાનુભાવોના આગમનથી તીર્થમાં પરિણમતી રહી। ટાંચા સાધનો ને અલ્પ શિક્ષણના એક કાલખંડમાં કચ્છ પ્રદેશમાં આ સંસ્થાએ એક યુનિવર્સિટીની ગરજ સારેલી, એટલે આ સંસ્થામાં થયેલા મારા ઘડતરે કરીને જ મને યુનિવર્સિટીની ભૂમિમાં પ્રવેશતા એક ઓરડામાંથી બીજા ઓરડામાં આવવા જેટલી સહજતા અનુભવાયેલી। પણ હા, વિશ્વવિદ્યાલય સ્થળ જ એવું કે પ્રદેશની ને દેશની વિભિન્ન યુનિવર્સિટીઓ સાથે દરેક અધ્યાપકે સંકળાવાનું આવે, વિદ્યાર્થીઓની કક્ષા સ્નાતકમાંથી ઉંચકાઈને અનુસ્નાતક ને PhD લગી વિસ્તરે ને અધ્યાપકે પણ એના અધ્યયનની ધાર સતત કાઢતા રહેવાનું અવધાન કેળવવું જ પડે। વળી વિશ્વવિદ્યાલય પાસે સમાજની અપેક્ષા પણ સ્વાભાવિક રીતે જ વધતી રહે, ખાસ કરીને સંશોધન ને વિદ્યાકીય ઉપક્રમોના સંદર્ભમાં। નવી યુનિવર્સિટીમાં નવા જ પ્રવેશેલા અમ સૌને આ સંદર્ભમાં
નવું નવું શીખવાની ને નવા નવા ઉપક્રમો યોજવાની અનેક તકો સાંપડતી રહી. યુનિવર્સિટીના પહેલા જ વર્ષે અમારા ગુજરાતી વિભાગે મારા સાથી મિત્ર ડૉક્ટર ભાવેશ જેઠવાના સહયોગથી ને યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડૉક્ટર કાંતિ ગોરના માર્ગદર્શન હેઠળ ગુજરાતીના અધ્યાપક સંઘનું અધિવેશન યોજેલું, જેમાં ગુજરાતીના કેવા કેવા સમર્થ સાહિત્યકારો ઉપસ્થિત રહેલા. પછીથી કેન્દ્રીય સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અનેક ઉપક્રમો યોજાતા રહ્યા, જેમાં બાળ સાહિત્ય, ચારણી સાહિત્ય, કચ્છી સાહિત્ય, સંત સાહિત્ય વિશે ડૉક્ટર ઈશ્વર પરમાર, ડૉક્ટર અંબાદાન રોહડિયા, ડૉક્ટર વિશન નાગડા, ડૉક્ટર ધીરેન્દ્ર મહેતા, માવજી મહેશ્વરી, ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ જેવા તજજ્ઞ વક્તાઓએ કચ્છ પ્રદેશના સહૃદયોને પોતાના જ્ઞાનથી તૃપ્ત કર્યા. ડૉક્ટર ચંદ્રકાંત શેઠ, ડૉક્ટર રઘુવીર ચૌધરી, ડૉક્ટર દિલીપ ઝવેરી, ડૉક્ટર વિનોદ જોશી, શ્રી વિનેશ અંતાણી, ડૉક્ટર સીતાંશુ યશશ્ચંદ્ર જેવા વિદ્યાવાન વ્યક્તિઓએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નવી દિશા ભણી ગતિમાન કર્યા. આ સૌએ વર્ગમાં જઈને વર્ગખંડોને પણ સુગંધિત કર્યાના પાવન સ્મરણો દરેક સમયના વિદ્યાર્થીઓની સ્મૃતિમાં સચવાયા છે. આવા વિદ્યાપુરુષોની પ્રેરક ઉપસ્થિતિની લગોલગ કચ્છના વિદ્યાર્થીઓમાં સંશોધનની એક નવી દિશા ઉઘડી. ગુજરાતી વિષયમાં પણ કચ્છ પ્રદેશના ગુજરાત કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના સર્જકોને વિદ્યાર્થીઓ પોતાની વિવિધ ઉપાધિઓ માટે ઉપાસી શક્યા. મારા માટે તો આ એક ક્યારેય સાચું ન પડી શકે એવું અલભ્ય સ્વપ્ન જ જાણે હતું, કેમ કે મારાથી માંડીને 2003 સુધીના કચ્છના તમામ વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓ આપવા છેક અમદાવાદ સુધી લાંબા થતા, અનેક મુશ્કેલીઓનો સામનો કરતા ને એ સૌને જોઈને કેટલાય લોકો ઉચ્ચ શિક્ષણ પ્રત્યે ઉદાસીન બની જતા. આ સૌને યુનિવર્સિટીના આગમને જાણે અર્ઘ્ય આપ્યો ને કચ્છમાં વિદ્યાનું થાનક સ્થપાતા સૌને નંદ ઘેર આનંદ ભયોની ધન્યતા અનુભવાઈ. યુનિવર્સિટીના મારા આ લગભગ 1.5 દાયકાના અધ્યાપન કાળ દરમિયાન મારે ભાગે વિવિધ પદોનો ભાર સંભાળવાની ભૂમિકા પણ ભજવવાની આવી. વિભાગીય અધ્યક્ષ ઉપરાંત 2 વાર ફેકલ્ટી ડીન, 2 વાર કાર્યકારી કુલપતિ પદ પણ સંભાળવાનું આવ્યું. આ ગાળા દરમિયાન અનેક સંદર્ભોમાં વહીવટી સાંસ્કૃતિક સંદર્ભો વચ્ચે સમાજનો નવો નવો ચહેરો હું જોતી રહી ને તેમાંથી સતત શીખતી રહી. હા, આ બધી ભૂમિકાઓ ભજવતાં અને તે પછી પણ મારું ચિત્ત ચોંટેલું તો રહ્યું અધ્યયન અધ્યાપનમાં જ. અલબત્ત, વ્યાપ અને વિસ્તારની આ આનંદસભર અને કટોકટી ભરી ઘડીઓમાંથી પસાર થતી વેળા મારું મન આજે પણ અચાનક કોઈ ક્ષણે મારી લાલન કોલેજના મારા વિભાગની મારી જગ્યાએ જઈને બેસી જાય છે અને મારી સ્મૃતિમાં ઉગડે છે મહાભારતનો એક વિરલ પ્રસંગ. 12 વર્ષનો વનવાસ વેઠીને પાંડવોએ 13મું વર્ષ અજ્ઞાતવાસમાં ગાળવાનું છે, જેને માટે ધર્મરાજ યુધિષ્ઠિરે વિરાટ રાજાની રાજધાની વિરાટનગરી પસંદ કરી છે. પાંડવોને દ્રૌપદીએ વિરાટનગરીમાં ગુપ્ત વેશે સામાન્ય માણસ બનીને જુદી જુદી ભૂમિકાઓ ભજવ્યા પછી 13મું વર્ષ પૂરું થતાં પોતાના મૂળ રૂપને પ્રગટ કરીને રાજ્યસભામાં આસન ગ્રહણ કર્યું છે. એ ક્ષણે પોતાને ઘેર પાંડવોએ ચાકરી કરી એ વિચારથી સ્તબ્ધ થયેલા વિરાટે ધર્મરાજની ક્ષમા માંગવા જોડેલા હાથને છૂટા કરતાં યુધિષ્ઠિર તેના ભણી કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહ્યું છે, હે રાજન, તમે સહેજે બોઠપ ન અનુભવો, તમારે ઘેર અમે માતાના ગર્ભ જેટલી નિરાંતથી રહ્યા, જેનું ઋણ હું ક્યારેય ચૂકવી નહીં શકું. મારી લાલન કોલેજ જાણે મારું વિરાટનગરી હતી, જ્યાં અમે અમારા વડેરા અધ્યાપકોની નિશ્રામાં અમારા વ્યવસાયિક બાલ્યકાળમાં જે નિરાંત ભોગવી એ કદી ના ભૂલાય એવી હતી. એ પછીનો કાલખંડ વ્યસ્તતા, વ્યાપ ને ચઢાણનો હતો, જેમાં અમારે એકલપંડે જ ચાલતા રહેવાનું હતું. મારા વિરાટનગરે મને આપી માતાના ગર્ભની નિરાંત ને મારા વિશ્વવિદ્યાલયે મને આપ્યો હસ્તિનાપુરનો વ્યાપક ફલક, વિશાળ અનુભવોનો રાજમાર્ગ ને સતત ચાલતા રહેવાની શીખ.